અગાઉ સમાચાર જૂનાગઢથી જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના સમારકામની કામગીરી ખૂબ જ ગોકળ ગતિએ ચાલી રહી છે જેથી ધારાસભ્ય સંજય કોરોડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ કામ ઝડપથી પૂર્ણ કરવા માટે પત્ર લખ્યો છે તો આ મામલે સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું છે કે આ કામગીરી ચાલુ છે અને આગામી બે માસમાં કામગીરી પૂર્ણ થઈ જશે ઉલ્લેખનીય છે પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ કરવા માટે એપ્રિલ બે હજાર ચોવીસ સુધીનો સમય હતો પરંતુ હજી સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી નોંધનીય છે કે આગામી દોઢ મહિનામાં ચોમાસું શરૂ થઈ જશે પરંતુ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે વિકાસની કામગીરી હજી સુધી પૂર્ણ થઈ નથી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે તળાવનું કામ ખૂબ જ ધીરી ગતિએ ચાલે છે ગત વર્ષે જે લક્ષ્મીનગર વિસ્તારની અંદર પાણીના બનાવો બન્યા હતા અને લોકોને પાડી તોડી અને પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીની હિસાબે કારણ કે જે કાઢવાનું ઇનલેટ છે બંધ કરી દેવામાં આવ્યું પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા બે વર્ષ થયા તળાવ સૂકવું પડ્યું છે ઓજી વિસ્તાર એટલે કે જાંજેડા રોડ જોશીપુરા અને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે ત્યારે આ વસ્તુને ગંભીરતાથી લેવાને બદલે કોન્ટ્રાક્ટર હળવા નરસિંહ મહેતા સરોવરનું કામ પૂરી ગતિથી ચાલુ છે પ્રથમ તબક્કાનું કામ અંદાજીત બે માસમાં પૂર્ણ થઈ જશે પરંતુ હાલ વરસાદની સિઝન આવી રહી છે એ પહેલા નરસિંહ મહેતા સરોવરની પાણી ભરવું પણ ખૂબ જરૂરી છે એટલે મેં વિઝિટ દરમિયાન એના ઇનલેટ અને આઉટલેટની કામગીરી તાત્કાલિક કરવાની પણ સૂચના આપી છે એટલે આવનારા મોન્સૂનમાં આ તળાવ ફરીથી નવ સાધ્ય કરી અને ભરવા માટેની કાર્યવાહી કરવાની સૂચના મેં પણ તંત્રને આપી છે નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશન પ્રોજેક્ટ બાબતે તાજેતરમાં ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવ્યો જૂનાગઢની પ્રજા છેલ્લા ત્રણ વર્ષથી જોઈ રહી છે કે ચોમાસું આવે છે અને નરસિંહ મહેતા સરોવર યાદ આવે છે આ વાત એટલા માટે કારણ કે જૂનાગઢની પ્રજા જોઈ સમજી ચૂકી છે કે હાલના ધારાસભ્યશ્રી જ્યારે વર્તમાન બોડીના કોર્પોરેટર છે ત્યારે જૂનાગઢની પ્રજાનું વર્તમાન કોર્પોરેટરો નથી સાંભળતા કોર્પોરેટરનું અધિકારીઓ નથી સાંભળતા અને અધિકારીઓને કોન્ટ્રાક્ટરો ગાંઠતા જ નથી આ વાત જાહેર થઈ ગઈ છે ત્યારે જૂનાગઢની પ્રજા ગયા ચોમાસાની જેમ આ ચોમાસે પણ ફરી જળ હોનારતના ભયના ઓથા હેઠળ જીવી રહી છે